કચ્છના પ્રથમ સાંસદનું તેમના બલિદાન દિવસે પૂંચ બીજેપીએ તેમની પ્રતિમાને પુષ્પારોપણ કર્યું। સ્ટોરી બાય કરણ વાઘેલા, માં ન્યૂઝ લાઈવ, પૂંચ, ગુજરાત। 23 જૂન શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ। શ્યામા પ્રસાદ મુખર્જી એક એવું વ્યક્તિત્વ હતું, આઝાદી પછી પ્રથમ સરકાર બની અને સરકારમાં સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા અને સાંસદ તરીકે સરકારમાં ઉદ્યોગ મંત્રી તરીકે પણ એ જવાબદારી સંભાળતા હતા। પણ જે રીતે તત્કાલીન સરકારે નીતિ નિયમો, જે સિદ્ધાંત સ્વભાવ હોય એ કંઈક લોકોના રાષ્ટ્રના હિતમાં એને ન લાગતા એને રાજીનામું આપી, કાશ્મીર વિશે જ્યારે કાશ્મીરના ભારતથી બંધારણથી વિરોધ, અલગ પ્રધાન, અલગ વિધાન અને અલગ સંવિધાનની જ્યારે વાત થઈ ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી કહેતો એક દેશમાં દો વિધાન, દો પ્રધાન, દો સંવિધાન નહીં ચલેગા। રાજીનામું આપ્યા પછી ચળવળ ચાલુ કરી અને કાશ્મીરને ભારતનો અંગ ગણાવીને જેને ચળવળ ચાલુ કરી, એની જે ચળવળ હતી એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 370 હટાવીને એક અલગ એના જે નીતિ નિયમો હતા એને ભારતના રાષ્ટ્રના જોડે સંવિધાન એક બનાવી અને એના રૂપમાં અને શરૂઆત ચળવળમાં શ્યામા પ્રસાદ મુખર્જીનો મોટો હિસ્સો રહ્યો હતો। એ અતિ મક્કમ મનોબળના, રાષ્ટ્રના હિત માટે, લોકોના હિત માટે લડવાવાળા એક નેતા હતા અને એનું જે રીતે ચળવળના કારણે એનું બલિદાન, એનું રહસ્યમય મૃત્યુ થયું એમાં પણ કોઈ ભેદ હજી સુધી ખુલ્યો નથી। કારણ કે આવા નેતાઓ ઘણી વખતે ભોગ બનતા હોય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ, રાષ્ટ્રદ્રોહવાળા માણસોથી। તો જે રીતે શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન દિવસ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી આખા ભારતમાં, આખા ગુજરાતમાં અને કચ્છમાં બ્લડ ડોનેશન કેમ્પ એને શ્રદ્ધાસુમન કરી અને એના બલિદાન દિવસ એળે ન જાય એના માટે કંઈક આવતી પેઢી પણ કંઈક બોધ લે આના અનુસંધાને આજનો આ કાર્યક્રમ હતો।